સુરતમાં રિંગ રોડ પર આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર વિભાગે બોલાવી છે તવાઈ. અહીં 100થી વધુ દુકાનોને સીલ મારી દેવાયા છે. ફાયર સેફટીનો અભાવ અને અકસ્માતના સમયે ભાગવા માટે માત્ર એક જ રસ્તો હોવાના કારણે માર્કેટની દુકાનો સીલ કરવામાં આવી છે, જેમાં અરિહંત માર્કેટની 83 દુકાનો, રિદ્ધિ સિદ્ધિ માર્કેટની 11 દુકાનો અને મનીષ માર્કેટની 10 દુકાનો સીલ કરાઈ છે. મહત્વનું છે કે સુરતમાં રઘુવીર માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. અહીં મોટાભાગે ટેક્સટાઇલની દુકાનો અને કારખાના આવેલા હતા, જે તમામ બળીને ખાક થઈ ગયા હતા, જે બાદ આગની બીજી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. તો આજ વિશે વધુ જાણકારી લઈશું અમારા સંવાદદાતા પારુલ માડિક પાસેથી. પારુલ, જે રીતે ફાયર વિભાગે જે તવાઈ બોલાવી છે, જે દુકાનો સીલ કરવામાં આવી છે માર્કેટની, શું છે વધુ જાણકારી? બિલકુલ નરેન્દ્ર, પહેલા તક્ષશિલા અને તે પછી જે રઘુવીર માર્કેટમાં આગ લાગી હતી તેના પછી ફાયર વિભાગ જે છે સતત એક્શનમાં રહ્યું છે. ખાસ કરીને જે ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે તેમાં ફાયર સેફટીના અભાવને તો જોવામાં આવી રહ્યું છે. સાથે સાથે જે એલિવેશન, જોખમી એલિવેશન હોય અથવા તો આગ અકસ્માતના સમયે કઈ રીતના તેનું સ્ટ્રક્ચર છે તે પણ હવે ફાયર વિભાગ અને શહેર વિકાસ વિભાગ જે છે તે હવે ધ્યાને લેવાનું શરૂ કર્યું છે. આજે જે છે રિદ્ધિ સિદ્ધિ માર્કેટની 11 દુકાનો, અરિહંત માર્કેટની 83 દુકાનો અને મનીષ માર્કેટની 10 દુકાનો સીલ કરવામાં આવી છે. આમાં એ જ કારણ આવ્યું હતું કે ફાયર સેફટીના અભાવ માટે તો પહેલા નોટિસ આપી હતી, પરંતુ રઘુવીર માર્કેટની આગ પછી વિશેષ કરીને ફાયર વિભાગ અને શહેર વિકાસ વિભાગ દ્વારા માર્કેટનું સ્ટ્રક્ચર જોવામાં આવી રહ્યું છે. આગ અકસ્માતના સમયે લોકોને કોઈ મહત્તમ જાનહાનિ ન થાય તેનું ખાસ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને આ જ કારણથી આ માર્કેટોને આજે સીલ કરવામાં આવી છે.